સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 17 અવનિત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેક બાજુની લંબાઈ 1/2 મીટર છે તો તે ટુકડાઓનો ચોરસ આકાર ગોઠવે હવે એવી આવી એક ચોરસ ટાઇલ્સ એમ બીજી ત્રીજી એવી રીતના કુલ કેટલી અવનિત ચોરસ ટાઇલ્સ ખરીદે છે 9 1 2 3 4 5 6 7 8 9 કુલ એણે 9 ટાઇલ્સ ખરીદી હવે તમને એમ કીધું છે કે દરેક બાજુની એક ટાઇલ્સની દરેક બાજુની લંબાઈ કેટલી છે 1/2 બીજી ટાઇલ્સની એક બાજુની લંબાઈ 1/2 ત્રીજી ટાઇલ્સની એક બાજુની લંબાઈ 1/2 તો સૌ પ્રથમ તો આપણે કુલ એક બાજુનું પહેલાં તો માપ શોધવું પડે તો આપણે લખીએ આ ગોઠવણીની પરિમિતિ તમને આ જે 9 ટાઇલ્સ કરી દીધી છે એની પરિમિતિ શોધવાનું કીધું પરંતુ આપણને ચારેય બાજુનું માપ શોધવાનું હોય પરંતુ આપણે એક ટાઇલ્સનું એક બાજુનું માપ એક ટાઇલ્સનું એક બાજુનું માપ 1/2 બીજી ટાઇલ્સનું 1/2 ત્રીજી ટાઇલ્સનું 1/2 પહેલાં તો આપણે એક બાજુનું આખું માપ શોધવું પડે તો લખીએ ચોરસની એક બાજુની લંબાઈ હવે એક બાજુની લંબાઈ બરાબર 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 હવે આ ત્રણેયમાં છેદ સરખા છે તો આપણે શું કરીશું 1 + 1 + 1/2 એટલે 3/2 તો આપણને આ એક બાજુનું માપ કેટલું મળ્યું 3/2 હવે આ ઉપરથી આપણે શું શોધીશું ચોરસની પરિમિતિ તો ચોરસની ગોઠવણીની પરિમિતિ પણ આ પરિમિતિ જ છે તો ચોરસની પરિમિતિ બરાબર હવે એક બાજુનું માપ આપણને મળી ગયું છે સૂત્ર શું થાય 4 × 1 બાજુની લંબાઈ અથવા તો 4 × લંબાઈ ખાલી લખો તો પણ ચાલે હવે 4 × 1 બાજુની લંબાઈ આપણને કેટલી મળી છે 3/2 તો 4 × 3 = 12 12/2 2 × 6 = 12 તો કુલ કેટલી થાય 6 ચોરસની પરિમિતિ આપણને કેટલી મળે 6 વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક એવી ભૂલ કરશે 4 × 1/2 કરશે પણ એવી રીતના નહીં કરવાનું શા માટે કારણ કે અહીંયા તમને માત્ર એક ટાઇલ્સનું જ એક બાજુનું માપ આપ્યું છે તો સૌ પ્રથમ આપણે ત્રણેય ટાઇલ્સના એક બાજુના માપ લખીને એક કુલ માપ મેળવી લઈએ એટલે 1/2 + 1/2 + 1/2 એવી રીતના 3/2 આપણને એક બાજુનું માપ મળ્યું અને એના ઉપરથી આપણે ચોરસની પરિમિતિ શોધવાની રહેશે હવે આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે શારીનને આ ગોઠવણી ગમતી નથી કઈ ગોઠવણી શારીનને નથી ગમતી તો કે જ્યાં ચોરસની ગોઠવણી હતી એ એને નથી ગમતી તો તે તેની પાસે ટાઇલ્સ ચોકડી આકારે ગોઠવે છે હવે એની પાસે જો એને આ ટાઇલ્સ ચોકડી આકારે ગોઠવી છે તો હવે આપણને એની પરિમિતિ શોધવાને કીધું છે તો આપણને જ્યારે ટાઇલ્સની પરિમિતિ શોધવાનું કીધું હોય તો આપણે પહેલાં જ કીધું છે કે એક બાજુની લંબાઈ 1/2 તો એક ટાઇલ્સની 1/2 1/2 1/2 આની 1/2 આની 1/2 તો આપણે બધી ટાઇલ્સની બાજુમાં લખી નાખીએ 1/2 અહીંયા આપણે શું કર્યું હતું કે એક બાજુનું માપ શોધીને તમે ચોરસની પરિમિતિ શોધી હતી શા માટે કારણ કે ચોરસની બધી બાજુ કેવી હતી સરખી અહીંયા બધી બાજુ સરખી નથી તો તમારે આવી રીતના 1/2 તમે લખો છો અને પછી બધી બાજુઓના માપનો સરવાળો એવી રીતના કરીને પણ તમે લખી શકો જો ધ્યાન રાખવાની અહીંયા પણ 1/2 આવે આ ટાઇલ્સને 1/2 આ ટાઇલ્સને 1/2 આની 1/2 આની 1/2 1/2 1/2 અને 1/2 તો હવે આપણે લખીએ પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો બરાબર છે હવે બધી બાજુઓના માપનો આપણે શું કરી નાખીએ સરવાળો એક એક લેતું જવાનું 1/2 પ્લસ 1/1 કેટલી વાર છે આપણે ગણી લઈએ પહેલાં એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કુલ કેટલી વાર ટાઇલ્સની ફરતે કુલ કેટલી ટાઇલ્સ થાય 20 તો આપણે 20 વાર લખી નાખીએ 1/2 થઈ ગયું કુલ 20 વાર હવે
छेद में बधाना छेद सरखा है तो छेद में तो आप बेज मूकी दी है। हम एक बधा सरवाड़ो करो तो कुल के आशे 20, बे दस दस दू दस गुणिया बे करो तो बे बे उड़ी जाए तो कुल वे के 10, तो आ गोठवणी परिमिति तमने के 10 मळशे। हवे तमने त्रीजो प्रश्न एवो पूछ्यो छे कि कई गोठवणीनी परिमिति वधारे छे, तो आपने पेली गोठवणीनी परिमिति 6 मळी ने बीजीनी कई मळी 10, तो कई गोठवणीनी परिमिति वधारे थई कहेवाय, बीनी चोकड़ी आकारनी जे आ छे एनी परिमिति केवी छे वधारे छे। डी के अवनीत विचारे छे कि हजू वधारे गोठवणी थाय परिमित गोठवणीनी परिमिति थाय एवी कोई शक्य बने, तो विद्यार्थी मित्रों तमारे घरे ट्राई करवानी छे कि आपणे आ बन्ने आकार लीधा एना सिवायनो कोई एक एवो आकार तमारे लेवानो छे कि जेनी परिमिति आ बन्ने आकार करता केवी थाय वधारे थाय, तो तमारे ए होमवर्कमां ट्राई करवानी छे। स्वाध्याय 10.2 नीचेनी आकृतिओना क्षेत्रफळ आवृत चोरसनी गणतरी करीने मेळवो। अहींया तमने अलग अलग आकृति आपी छे अने તે આકૃતિનું ક્ષેત્રફળ તમારે આ ચોરસની ગણતરી કરીને મેળવવાનું છે। તો આ આકૃતિમાં કુલ તમને કેટલા ચોરસ દેખાય છે, તો કે કુલ 9 ચોરસ દેખાય છે। તો આકૃતિમાં દેખાયેલ ચોરસની સંખ્યા કુલ કેટલી છે, 9, એટલે સમાયેલ આખા ચોરસે 9 ચોરસ છે તે કેવા છે, આખા છે। તો આખા ચોરસની સંખ્યા 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9। હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણે એક ચોરસ છે તો એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, તો એક ચોરસનું ક્ષેત્રફળ થાય 1 એકમ। અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે માટે આપણે સેમી અથવા તો લંબાઈ સેમી અથવા મીટરમાં લંબાઈનું માપ નહીં લેશું, સેમાં લેશું એકમમાં। તો આ એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, 1 એકમ। તો એવા ચોરસ કુલ છે કેટલા, 9। તો એક ચોર પહેલાં તો આપણે લખીએ ક્ષેત્રફળ બરાબર 9 × 1, કારણ કે કુલ ચોરસ 9 છે અને એક ચોરસનું એ ક્ષેત્રફળ થાય 1 ચોરસ એકમ। તો 9 × 1 એટલે કુલ કેટલા ક્ષેત્રફળ મળે, 9 ચોરસ એકમ। તો પહેલી આકૃતિનું ક્ષેત્રફળ થાય છે 9 ચોરસ એકમ। હવે બી, તો બી આકૃતિમાં કુલ તમે આકૃતિ જુઓ કેટલા ચોરસ દેખાય છે, કુલ તમને 5 ચોરસ દેખાય છે અને 5 એ 5 ચોરસ કેવા છે, આખા 1, 2, 3, 4 અને 5 કુલ 5 ચોરસ દેખાણા, 5 એ 5 ચોરસ આખા છે। તો એમાં પણ એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, 1 ચોરસ એકમ। એક ચોરસ છે તો એની લંબાઈ કેટલી છે, 1 ચોરસ એકમ। એવા કુલ 5 ચોરસ આપેલા છે, તો ક્ષેત્રફળ બરાબર તમારે શું કરવાનું, 5 × 1 ચોરસ એકમ। એટલે તમને ક્ષેત્રફળ આખી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું મળશે, 5 ચોરસ એકમ। હવે સી આકૃતિ જુઓ। હવે આ આકૃતિમાં તમે જુઓ તમને અડધા ચોરસ છે આખા દેખાય છે અને અમુક ચોરસ છે એ અડધા દેખાય છે। તો કુલ પહેલાં આખા ચોરસ કેટલા છે, તો જો 1 અને 2, આખા ચોરસની સંખ્યા કેટલી છે, 2, અને અડધા ચોરસ જો 1, 2, 3 ને 4, તો 4 ચોરસ છે એ અડધા છે। તો આખા ચોરસની સંખ્યા 2 અને અડધા ચોરસની સંખ્યા 4। હવે આપણે શું કરવાનું, તો આખો ચોરસ છે તો એનું ક્ષેત્રફળ એની લંબાઈ કેટલી છે, 1 ચોરસ એકમ, એ આપણને ખબર છે। તો 2 આખા ચોરસ છે તો 2 × 1 પ્લસ, હવે અડધા ચોરસ છે, આખા ચોરસનું 1 હોય, 1 ચોરસ એકમ હોય તો અડધા ચોરસનું કેટલું હોય, 1/2 ચોરસ એકમ હોય ને, આખા ચોરસનું 1 હોય તો અડધા ચોરસનું 1/2 હોય, તો 4 × 1/2, 4 અડધા ચોરસ એકમ હતા, તો 4 × 1/2 = 2 ચોરસ એકમ। હવે 2 + 1 કરો, 2 × 1 કરો તો તમને કેટલા મળે, 2 મળે। એવી રીતના પ્લસ 4 × 1/2 એટલે તમને કેટલા મળશે, 4/2, અને 2 × 2 = 4 એવું ભાગ ઉડી શકે। તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે 2 × 1 એટલે કેટલા, 2, અને પછી 2 × 2 = 4 એ ભાગ ઉડી ગયા, ગુણાકાર છે એટલે ભાગ ઉડી શકે, તો ત્યાં પણ કેટલા મળ્યા, 2 મળ્યા। તો 2 + 2 કેટલા થાય, 4। તો આખી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે, 4 ચોરસ એકમ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કર્યું, આખા ચોરસ છે તેનું ક્ષેત્રફળ 1 લીધું હતું અને અડધાનું 1/2। હવે આગળની આકૃતિ જોઈએ, તો આમાં તમને બધા જ ચોરસ છે તે આખા દેખાય છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, 8। કુલ આખા ચોરસની સંખ્યા કેટલી છે, 8। હવે 1 ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, 1 ચોરસ એકમ, તો
आठ चौरस नु क्षेत्रफल केटलू थाय तो 8 गुणिया 1 चौरस एकम। तो कुल आपने आखी आकृति नु क्षेत्रफल मळशे 8 चौरस एकम। હવે અહીં આકૃતિમાં તમને એવી દેખાય છે કે એક સીડી હોય એવી આકૃતિ દેખાઈ રહી છે। તો આમાં કુલ કેટલા ચોરસ છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10। ઉપરની છે એ તો નથી, આપણે આકૃતિના ચોરસ જ ગણવાના છે। તો આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા કેટલી થઈ? 10। એક ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ, તો 10 ચોરસ છે તો આપણે 10 ગુણ્યા 1 ચોરસ એકમ એમ લખીએ। તો 10 ગુણ્યા 1 ચોરસ એકમ લખો તો કુલ તમને આકૃતિનું ક્ષેત્રફળ કેટલું મળશે? 10 ચોરસ એકમ। હવે આપણે જોઈએ તો આ આકૃતિમાં પહેલા આખા અને અડધા બંને ચોરસ આપેલા છે, તો પહેલા કુલ આખા ચોરસ કેટલા છે એ આપણે ગોતીએ, તો 2 છે કુલ। તો આખા ચોરસ 2 અને અડધા ચોરસ કેટલા છે? કુલ 1 2 3 ને 4। તો પહેલા આખા ચોરસની સંખ્યા કેટલી લખી? 2, અને અડધા ચોરસની સંખ્યા લખી 4। તો હવે 2 ગુણ્યા 1, કેમ કે આપણે 1 ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ છે, તો 2 ગુણ્યા 1 અને અડધો ચોરસ હોય તો આપણે અડધું લેવાનું, તો અડધા ચોરસ કેટલા હતા? 4। તો 4 ગુણ્યા 1ના છેદમાં 2 ચોરસ એકમ। હવે 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 દુ 4 એવી રીતના ભાગ ઉડાડીએ, તો 2 ગુણ્યા 1 એમાં 2, તો 2 પ્લસ 2 એટલે કેટલા થાય? 4 ચોરસ એકમ। અડધું ચોરસ હોય ત્યાં આપણે શું લેવાનું? 1ના છેદમાં 2 ચોરસ એકમ લેવાની। હવેની આકૃતિમાં જુઓ, આમાં પણ તમને કુલ આખા ચોરસ કેટલા દેખાઈ રહ્યા છે? તો કે 1 2 3 અને 4, તમને કુલ આખા ચોરસ 1 2 3 ને 4 દેખાઈ રહ્યા છે, અને અડધા ચોરસ કેટલા દેખાઈ રહ્યા છે? 1 2 3 અને 4। તો આખા ચોરસની સંખ્યા પણ 4 અને અડધા ચોરસની સંખ્યા પણ 4। આખા ચોરસ છે તો તેમાં 4 છે, તો 4 ગુણ્યા કેટલા કરીશું? 1, અને અડધા ચોરસ પણ 4 છે તો 4 ગુણ્યા 1ના છેદમાં 2 એટલે કે 1 તૃતીયાંશ। શા માટે? કારણ કે અડધો ચોરસ છે તો તેની લંબાઈ પણ કેટલી હોય? અડધો મીટર, એટલે સોરી અડધો ચોરસ એકમ, તો 4 ગુણ્યા 1ના છેદમાં 2। તો પહેલાં આપણે એના ભાગ ઉડાડીએ, તો 2 દુ 4 થઈ જાય, અને અહીંયા 4 ગુણ્યા 1 એટલે 4, તો વધ્યા કેટલા? 4 પ્લસ 2 એટલે કુલ તમને કેટલા મળે? 6। તો આ આકૃતિનું આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? 6 ચોરસ એકમ। હવે તમે આગળની આકૃતિ જોઈએ, તો એમાં તમે જુઓ આકૃતિમાં બધા ચોરસ આખા જ દેખાઈ રહ્યા છે, કુલ કેટલા છે આખા ચોરસ? તો 1 2 3 4 અને 5। તો તમને કુલ આખા ચોરસની સંખ્યા કેટલી થઈ? 5। હવે 5 5 ચોરસની 1 ચોરસનું 1 લંબાઈ કેટલી થાય? 1 ચોરસ એકમ થાય, તો 5 ચોરસ છે આખા, તો 5 ચોરસનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ચોરસ એકમ। તો કુલ આપણને કેટલું મળશે? 5 ચોરસ એકમ। તો આખી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે? 5 ચોરસ એકમ। હવે જોઈએ આમાં, તો આમાં પણ બધા આખા જ તમને દેખાઈ રહ્યા છે, 1 2 3 4 5 6 7 8 ને 9। કુલ આખા ચોરસ કેટલા દેખાણા છે તમને? 9। તો આકૃતિમાં 9 ચોરસ છે, તો 9 ગુણ્યા 1 ચોરસ એકમ એમ લખીએ। 1 ચોરસનું લંબાઈ કેટલી થાય? 1 ચોરસ એકમ, તો આપણે કેટલું લખ્યું? 9 ગુણ્યા 1 ચોરસ એકમ। તો કુલ આપણને જે આકૃતિનું ક્ષેત્રફળ કેટલું મળશે? 9 ચોરસ એકમ। હવે જુઓ ત્રિકોણ આકાર દેખાઈ રહ્યો છે, આમાં તમને આખા ચોરસ કેટલા દેખાય છે? તો કે 1 અને 2, કુલ આખા ચોરસની સંખ્યા માત્ર ને માત્ર કેટલી છે? 2 જ છે। હવે અડધા ચોરસ જુઓ, 1 2 3 ને 4, તો અડધા ચોરસ 4 છે, તો આખા ચોરસની સંખ્યા 2 અને અડધા ચોરસની 4, તો 2 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 1ના છેદમાં 2। અડધા ચોરસ હોય તો ત્યાં આપણે 1 તૃતીયાંશ ભાગ લેવાનો, તો 2 ગુણ્યા 1 એટલે 2 અને 4 ગુણ્યા 1ના છેદમાં 2 એટલે 2 દુ 4, તમે ભાગ ઉડાડો એટલે હવે 2 ગુણ્યા 1 એટલે 2 આવે, અને આગળ પણ 2 ગુણ્યા 1 વધ્યા તો ત્યાં પણ 2, તો 2 પ્લસ 2 એટલે કુલ આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું? 4 ચોરસ એકમ। આગળની આકૃતિ જુઓ, તો એમાં તમને આખા ચોરસ કેટલા દેખાઈ રહ્યા છે? તો કે 1 2 3 અને 4, કુલ તમને આખા ચોરસ 4 દેખાય છે, અડધા ચોરસ કેટલા દેખાય છે? 2, તો આખા ચોરસની સંખ્યા 4 અને અડધા ચોરસની સંખ્યા 2, જ્યાં 4 છે તો 4 ગુણ્યા કેટલા કરવાના? 1, અને અડધા ચોરસની સંખ્યા 2 છે તો 2 ગુણ્યા 1 તૃતીયાંશ। તો જુઓ 1 તૃતીયાંશ શા માટે આપણે કરીએ?
कारण के अर्धा चौरस है तो अर्धा चौरस की लंबाई भी एक गुणिया एक द्वितीयांश थाय अब बे बे तो ये तो उड़ी जाए तो चार प्लस एक एटले कुल क्षेत्रफल अपने मळे पांच चौरस एकम। आगळ जोईए आपणे आकृति तो आ आकृति में तमने अर्धा आखा चौरस की संख्या देखाय आखा चौरस अर्धा चौरस अने अर्धा थी वधारे पण देखाय रह्या छे बराबर छे आखा चौरस की संख्या छे तो ए कुल केटली छे त्रण।